જૂનાગઢના અક્ષર જ્વેલર્સ નામની સોનાના દાગીના બનાવતી પેઢીમાંથી કુલ 1,280 ગ્રામ કિંમત રૂપિયા 91 લાખના સોનાની ઉચાપત કરનાર જ્વેલર્સના મેનેજર સહિત 3 શખ્સોને પોલીસે ઝડપી લઈને મુદ્દામાલ કબજે કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અક્ષર જ્વેલર્સના મેનેજર વિરુદ્ધ કુલ 91 લાખના 24 કેરેટના કાચા સોનાની હેરાફેરી કર્યાની ફરિયાદ અક્ષર જ્વેલર્સના માલિક સુનિલ રાજપરાએ નોંધાવી હતી. મેનેજર મયુર વાઘેલા અને તેના સાથીઓ કલ્પેશ નકુમ તેમજ ભૂમિત પરમારને એ ડિવિઝન પોલીસે ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગયા વીકમાં જૂનાગઢની અક્ષર જ્વેલર્સના સુનિલભાઈ રાજપરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાને ત્યાં મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી મયુર નાનજીભાઈ વાઘેલાએ છેલ્લા ફેબ્રુઆરી 2024થી લઈ અને મે 2024 દરમિયાન પોતાની આ જે સોના દાગીના બનાવવાની પેઢી છે ત્યાંથી કુલ 1,280 ગ્રામ કરતાં પણ વધારે સોનાને ઉચાપત કરેલી તે બાબતની ફરિયાદ આપેલી. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PIC અને તેમની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા આ ગુનાના કામે જે મેનેજર મયુર ઉર્ફે મિલન નાનજીભાઈ વાઘેલા, અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર, 3 આરોપીઓના ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા દિનચારના રિમાન્ડ આપવામાં આવેલા. ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી આ જે સોનાના દાગીના માટે જે રફ મટીરિયલ જે સોનાનું ખરું એનો શું ઉપયોગ કરેલો એ બાબતે વિગતવાર પૂછપરછ કરતા અત્યાર સુધીમાં આરોપીઓ અને સહાયક મળીને કુલ 25,74,000 કરતાં પણ વધારે રકમનું સોનું અને 4.5 લાખ રૂપિયા જે આરોપી નંબર 1 મયુર વાઘેલાના લોકરમાંથી છે મેળવેલા છે અને ગુનાના કામે છે કબજે કરેલા છે. આ બાબતે હાલ હજુ પણ આ દિશામાં આગળ તપાસ શરૂ છે. ફરિયાદીએ જ્યારે ફરિયાદ આપેલી ત્યારે કુલ 24 કેરેટના રકમ મુજબ 91 લાખ રૂપિયાની ફરિયાદ આપેલી, પરંતુ આ જે સોનું જે ગયેલું છે તે દાગીના બનાવવા માટે કામમાં આવતું હોવાથી 22 કેરેટના હોય એટલે એ મુજબ છે. અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ અને એ બાબતમાં છે એ ડિવિઝનની અલગ અલગ ટીમો હાલ તપાસ કરી રહી છે.